મહેસાણા જિલ્લાના ખેડૂતો શિયાળાની આ કાતિલ ઠંડીમાં ઘરમાં સૂઈ નથી શકતા અને તેનું કારણ બીજું તો કંઈ નહીં પરંતુ વીજ કંપની છે. ભર શિયાળામાં વીજ કંપનીએ આ ખેડૂતોની રાત્રે વીજળી આપવાનું નક્કી કર્યું છે. એટલે બિચારા ખેડૂતો, લોકો જ્યારે નિરાંતે સૂતા હોય ત્યારે ન છૂટકે જંગલી પ્રાણીઓના ભય વચ્ચે ખેતરમાં ઉજાગરા કરે છે. તમે આ શિયાળામાં નિરાંતે ગાદલામાં સૂતા હશો, પરંતુ મહેસાણાના ખેડૂતો એવું નથી કરી શકતા. મહેસાણાના અનેક ખેડૂતોના રાત્રે ઉજાગરા. ઠંડીમાં ઠૂંઠવાતા ખેતરમાં કરવું પડે છે પિયત. રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા દરમિયાન મળે છે વીજળી. કડકડતી ઠંડીમાં ટોળકી બનાવી ખેડૂતો ખેતરે જવા મજબૂર. આ બધું અમે કહીએ તો છીએ, પરંતુ તમે પોતે પણ જોઈ જ શકો છો આ દ્રશ્યોમાં. આ વાત મહેસાણા જિલ્લાની અને અહીંના ખેડૂતોની છે. અહીં ખેડૂતોને પિયત માટે રાત્રે વીજળી મળે છે, જેના કારણે જગતનું તાત મુશ્કેલીમાં છે. અને કેમ ન હોય, જ્યારે ગુજરાતમાં લોકો ઠંડીથી બચવા ઘરમાં નિરાંતે ઊંઘતા હોય ત્યારે ખેડૂતોએ આ રીતે ખેતીમાં પાણી પૂરું પાડવા રાત્રે નીકળવું પડે છે. કેમ કે અહીં વીજ કંપની તેમને દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પુરવઠો આપે છે. એક તો આકરી ઠંડી અને બીજું જીવજંતુ કે જંગલી પ્રાણીઓનો પણ ખેડૂતોને સતત ડર રહે છે. અમારે રાત્રે પાવર આવે ને એટલે અમે રાત્રે આવ્યા છીએ બોર પર પાવા, અને સરકાર દિવસનો પાવર કરે તો સૌથી સારું. અને રાત્રે ઠંડી બહુ પડે, ભૂંડોનો અને રોધરોનો બહુ ત્રાસ છે, ગાયોનો બહુ ત્રાસ છે. રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો 5 થી 7ની ટોળકી બનાવીને પિયત માટે પહોંચે છે. મહેસાણામાં શાકભાજી, એરંડા, બાજરી, ઘઉં, ઘાસચારા સહિત અનેક પાકોનું વાવેતર કરાયું છે, ત્યારે જો દિવસે વીજળી મળે તો ખેડૂતોને આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને પિયત માટે ન જવું પડે. આ સ્થિતિમાં ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી રહી છે, માટે જ આ ખેડૂતો દિવસે વીજ પુરવઠો આપવાની માંગણી કરી રહ્યા છે. અમારું ખેતર ભોળેનાથ બોલી રહીએ છીએ, ખેતર ઉપર ગુજરાત ચલાવીએ છીએ. અમે કદાચ રાત દોકલ એક દોકલ હોય તો અમને બહુ બીક લાગે છે. દિવસે વીજળી આપો તો બહુ જ સારું છે. હવે મહેસાણામાં જ રાત્રે વીજળી આપવા પાછળનું કારણ શું છે એ તો વીજ કંપનીના અધિકારીઓ જાણે, અને તેનો કોઈ ઉપાય છે કે કેમ એ પણ એમને જ ખબર. આ થોડા કલાકો કે દિવસોની વાત હોય તો હજી એ સમજ્યા, પણ ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે કોઈને ખબર નથી. ત્યારે ઠંડીની આ ઋતુમાં કમસે કમ દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવાય તો ખેડૂતોને ઝડપથી રાહત મળી શકે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.